મુંબઈની સમાચારની વાત કરીએ સૌથી પહેલા મુંબઈમાં ધનાધન અનરાધાર વરસાદની શરૂઆત થઈ છે અને મુંબઈમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યાં ઠેર ઠેર સ્થળોએ પાણી પણ ભરાઈ ચૂક્યા છે આગામી 24 કલાક મુંબઈ માટે ભારે રહેશે 24 કલાકમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ હવામાન વિભાગની જે મુજબ આગાહી હતી તે મુજબ જ ચોમાસુ દેશ તરફ આગળ વધી રહ્યું છે અને તેના ભાગરૂપે આજે મુંબઈમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો મુંબઈ ઉત્તર મુંબઈ પૂર્વ આ તમામ જગ્યા પર અનરાધાર વરસાદની શરૂઆત થઈ હતી અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ જોવા મળી હતી આ આપણે જે મેપ થ્રુ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે આપ જોઈ શકો છો રાઉન્ડ જે અમે આપણે બતાવી રહ્યા છે તે છે ચોમાસુ ધીરે ધીરે આગળ વધતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ વંટોળ ધીરે ધીરે આગળ આવી રહ્યો છે અને તેના ભાગરૂપે વિધિવત ચોમાસુ બેસી ચૂક્યું છે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ જ આજે મુંબઈમાં અવિરતપણે વરસાદ લાંબા સમય સુધી નોંધાયો છે તમામ જગ્યા પર અને ખાસ કરીને મુંબઈ ગરાવ માટે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલત ખરાબ હતી કારણ કે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે ત્યાં ગોઠણસમા પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા તો મુંબઈ આજે પાણી પાણી થઈ ચૂક્યું છે અને તેની પાછળનું કારણ જ્યાં ચોમાસાની શરૂઆત થઈ છે નૈઋત્ય ચોમાસું હવે આગળ વધી ચૂક્યું છે અને મુંબઈ પર જાણે કે આ મેઘ કહેર બનીને વરસી રહ્યું છે કારણ કે અનેકો એવા વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને ભરાતાની સાથે જ ટ્રાફિકને પણ અસર પહોંચી છે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે એર કનેક્ટિવિટીને પણ કેટલીક અંશે અસર પહોંચી છે આ તરફ જે રેલવે વ્યવહાર છે તેને પણ અસર પહોંચી છે અને સતત વરસાદને કારણે મુશ્કેલીઓ વધી છે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી ચૂક્યા છે અવરજવરમાં પણ મુશ્કેલી અનુભવાય છે